गुड आफ्टरनून फ्रेंड्स आपने फर्स्ट वीडियो में शुं जोयुं हतुं के क्लासरूम में चिल्ड्रन शुं पार्टी करे छे तेना विशे आपणे जाणेलुं अने क्वेश्चन आंसर जोया। सेकंड वीडियो में आपणे उत्तरायण नी सेलिब्रेशन विशे आपणे समजेला हने अने ते जोयुं हतुं के पिंकी ना फेमिली में उत्तरायण नी सेलिब्रेशन केवी रीतना करे छे ते आपणे जोयुं हतुं। उत्तरायण ना सेलिब्रेशन में શું બનાવે છે, ચીકી લાડુ ગોળ અને એ બધાથી પાર્ટી કરે છે, કેવી સરસ મજાનું સેલિબ્રેશન કરે છે તે બધું આપણે જોયું હતું। તો ફ્રેન્ડ્સ આજે આપણે થર્ડ વિડીયોમાં આપણે શું જોઈશું, ટોપિક છે આપણું મધ્યાહન ભોજન। મધ્યાહન ભોજન એટલે આફ્ટરનૂનમાં આપણે ખૂબ ઘણી સ્કૂલોમાં છે ને ભોજન આપવામાં આવે છે, બપોરનું જમવાનું સ્કૂલમાં જ હોય છે। ફ્રેન્ડ્સ આપણી સ્કૂલમાં પણ તમને ખબર જ છે કે આપણી સ્કૂલમાં પણ જમવાનું મળે છે। તો કેવી રીતના આ ટોપિકની અંદર ઘણી સ્કૂલોમાં ભોજન આપે છે, તો ભોજનમાં શું આપે છે, શું ખાય છે, કેવી રીતે પ્લાનિંગ હોય છે તેના વિશે આપણે જોવાના છે। તો ચલો ફ્રેન્ડ્સ આપણે ટોપિક તરફ જઈએ, મધ્યાહન ભોજન। ચલો ફ્રેન્ડ્સ હવે આપણે લેસન તરફ જઈશું। બપોરનો 1:30 વાગ્યો છે, અમારા સ્કૂલમાં વરંદામાં ગરમ ગરમ ફૂડ બનાવવામાં આવે છે। વરંદા જે છે ત્યાં તે સ્કૂલની અંદર ત્યાં ગરમ ગરમ ભોજન બનાવવામાં આવે છે અને અમને તેની ખૂબ જ સરસ સ્મેલ આવે છે। ફ્રેન્ડ્સ જો તમે જોયું હશે કે કશે પણ જમવા થતો હોય તો ત્યાંથી આપણે પસાર થઈએ તો ત્યાં એકદમ જે ખોરાક જે જમવાનું બનતું હોય તેમાંથી ઘણી મસ્ત સ્મેલ આવતી હોય છે, હા ને? તો બાળકો કહે છે કે અમને ખૂબ જ સરસ સ્મેલ આવે છે અને ભૂખને મારે તો અમારા સ્ટમકમાં તો રબલિંગ એટલે ગુડ 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 જેવો સાઉન્ડ આવે છે। સ્ટમક એટલે પેટની અંદર, પેટમાં ગુડ ગુડનો સાઉન્ડ આવવા માંડે। ફ્રેન્ડ્સ તમને જો તમે ઘરે પણ જ્યારે તમને બહુ જ ભૂખ લાગે એટલે તમને એમ થાય ને મમ્મી બહુ જ ભૂખ લાગી છે, મને પેટમાં ગુડ 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 થાય છે, હા ને? તો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે પેટમાં ગુડ ગુડ જેવો સાઉન્ડ આવે છે, તો તેવી રીતના બાળકોને પણ પેટમાં સાઉન્ડ આવવા માંડ્યો અને ખૂબ જ ભૂખ લાગી હતી અને ખાવાની સ્મેલ આવી રહી હતી। ફ્રેન્ડ્સ મસ્ત સ્મેલ આવતી હોય એટલે તો આપણને ની ભૂખ લાગી હોય તો પણ ભૂખ લાગી જાય। તો અમે સ્ટુડન્ટ જરા અમને 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 લોકોને સ્ટડીમાં જરા પણ ધ્યાન લાગતું નહીં હતું। ફ્રેન્ડ્સ આપણે પણ ક્લાસમાં એવું કરો છો ને તમે લોકો કે જ્યારે પણ જમ્યા વગર આવ્યા હોય ઘરેથી એટલે ટીચરને પૂછ્યા જ કરો કે ટીચર ક્યારે રિસેસ પડશે, ક્યારે રિસેસ પડશે, અને ભણવામાં તો ધ્યાન નહીં રહે, હા ને? તો તેવી રીતના જ આ બાળકોને સ્મેલ આવતી હતી એટલે લોકોને શું થતું હતું, સ્ટડીમાં જરા પણ ધ્યાન ન રહેતું કે ક્યારે રિસેસ પડે અને ક્યારેક અમે ફટાફટ જમીએ। તમે લોકો પણ આવું જ કરો છો ને? પછી થોડીક વારમાં ટન 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 બેલ વાગવા માંડ્યો રિસેસનો અને તરત જ બધા ચિલ્ડ્રન્સ બહાર ચાલ્યા ગયા, ફટાફટ દોડા દોડી કરવા માંડ્યા અને તેઓ જમવા પહેલાં પોતાના હેન્ડ વોશ કરવા માંડ્યા। ફ્રેન્ડ્સ હંમેશા જમવા પહેલાં હેન્ડ વોશ કરવું ખૂબ જ જરૂરી છે કે આપણે કશે પણ હાથ મૂક્યા તો ત્યાં જમ્સ હોય તો એ આપણા હાથમાં આવે, એ હાથથી આપણે ખાઈએ તો આપણા પેટમાં જાય, એટલે ફ્રેન્ડ્સ હેન્ડ વોશ કરવા જોઈએ। તો આ બાળકોએ બધા પહેલાં હેન્ડ વોશ કરવા ગયા તો એના ટીચરે બધા ચિલ્ડ્રન્સને હેન્ડપંપ પાસે મોકલ્યા। ફ્રેન્ડ્સ પહેલાં જ્યારે વિલેજોમાં જ્યારે સ્કૂલ હોય ત્યાં ટેપની સુવિધા નથી હોતી, ત્યાં આવી રીતના હેન્ડપંપ હોય છે, એમાંથી પાણી કાઢીને બધા હેન્ડ વોશ કરતા હોય છે। તો આ બધા ચિલ્ડ્રન્સ પણ હેન્ડપંપ પાસે જાય છે અને તેઓ બધા પોતાના હેન્ડ વોશ કરીને બધા જ લાઇનમાં ઊભા રહી ગયા। તમને પિક્ચરમાં દેખાય છે ને કેવા સરસ મજાના લાઇનમાં ઊભા રહી ગયા છે, અને તમે પણ આપણી સ્કૂલમાં પણ જો નાસ્તાનો હોય છે તમે પણ સરસ લાઇનમાં ઊભા રહો છો ને, ઓકે ફાઇન, અને પોતાનું જમવાનું લેવા માંડે છે। બધા લાઇનમાં પોતાનું જમવાનું લઈ લીધું અને ઘણા ચિલ્ડ્રન્સ તો પોતાના હાઉસથી પણ લંચ બોક્સ લઈને આવે છે અને અહીંયા પણ ખાય છે, તો તેના કેટલાક ચિલ્ડ્રન્સો લંચ બોક્સ લઈને આવેલા હતા અને કેટલાકની પાસે જમવાની પ્લેટ્સ હતી એટલે અહીંયાથી જમવાને લઈને બધા પ્લેટ્સ લઈને આ પ્લેટ્સ લઈને બધા જ એક મોટું સર્કલ બનાવીને બેસી ગયા। તમે પણ એવું જ કરો છો ને, તો બધા સાથે મળીને સરસ મજાના સર્કલ બનાવીને જમો છો અને એકબીજા સાથે શેરિંગ કરો છો, તે બહુ જ ખૂબ જ સારી આદત છે। તો અમે બધા સાથે મળીને પહેલાં પ્રેયર કરી। ફ્રેન્ડ્સ પહેલાં કેવું હતું કે આવી રીતના જમવા પહેલાં ગવર્મેન્ટની સ્કૂલમાં પણ પહેલાં જમવા પહેલાં છે ને તો પ્રેયર કરવામાં આવે છે,
હવે તમે પણ પાછા આવશો, તમારે પણ હવે જમવા પહેલાં શું કરવાની છે, એક પ્રેયર કરવાની છે. તો કઈ પ્રેયર કરે છે તે આપણે સાંભળીએ. સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, કાયમ રહેજો આપણી સાથે, ઘટ ઘટ વસતા શ્રી ભગવાન. તો ફ્રેન્ડ્સ આવી પ્રેયર કરે છે. તો પછી પ્રેયર કર્યા પછી બધા પોતપોતાના જમવાનું સ્ટાર્ટ કરે છે. આજે સ્કૂલમાં સ્ટુડન્ટને મિક્સ વેજીટેબલ્સ એટલે ચણા ચાટ, થેપલા, સૂકી ભાજી આવી બધું જમવાનું હતું. ફ્રેન્ડ્સ આપણા પણ સ્કૂલમાં ઘણી બધી દરરોજ જ અલગ અલગ આઈટમ હોય છે, અને આમાં કેવું હોય છે સ્કૂલમાં વીક વાઇઝ શું શું તમને બાળકોને મળવાનું છે તે પહેલેથી એ લોકો એક લિસ્ટ બનાવેલું હોય છે. તો બાળક ચિલ્ડ્રન્સ કહે છે કે ગઈકાલે યસ્ટરડે અમે સુખડી અને વેજીટેબલ્સની ખીચડી જમ્યા હતા. અમને વીકમાં શું શું જમવાનું મળશે તેની યાદી મૂકેલી હોય છે. એ લોકો શું કહે છે કે એ લોકોને વીકમાં શું શું જમવાનું મળવાનું છે તે એ લોકોને HOD-ના બહાર, ઓફિસની બહાર આખી એની લિસ્ટ એનું મૂકેલું હોય છે કે વીકમાં તમને મંડે શું મળશે, ટ્યુઝડે શું મળશે, વેનસડે શું મળશે તેની યાદી મૂકેલી હતી. કેટલું સારું હશે કે અમને કંઈક ડિફરન્ટ ફૂડ મળે, કદાચ સ્વીટ મળી જાય. ફ્રેન્ડ્સ બાળકો એવું વિચારે છે કે વીકમાં અમને કંઈક મસ્ત સરસ મજાનું એકદમ સ્વીટ મળી જાય, તો અમને સ્વીટ મળે ત્યારે તે લોકોને ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ વીકમાં એવું હોય છે કે ઘણીવાર એક વીકમાં એકવાર સ્વીટ આપવામાં આવે છે, કંઈક ગુલાબજાંબુ હોય, કંઈક પણ સ્વીટ વસ્તુ આપવામાં આવે. ચિલ્ડ્રન્સ કહે છે કે અમારી સ્કૂલમાં જ્યારે લંચ ટાઈમ હતો, ભોજનનો સમય હતો, ત્યારે એક ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ વાત છે. તો તે કહે છે કે અમારે જ્યારે લંચ ટાઈમ હોય છે ત્યારે અમે અમારી પ્લેસ ચેન્જ કરીએ છીએ. એવરી ડે અમે અમારી પ્લેસ ચેન્જ કરીને બેસીએ છીએ. ફ્રેન્ડ્સ જો તમે લોકો કેવું કરો છો કે તમે લોકો શું કરો છો, ગ્રુપ બનાવો છો કે હું આજ આ લોકો સાથે જ બેસીને જમીશ, પણ નહીં, એવું નહીં. આ લોકો શું કરે છે, આ લોકોની સ્કૂલમાં તેઓ ડેલી એવરી ડે એ લોકો પોતાની પ્લેસ ચેન્જ કરે છે કે આ ગ્રુપમાં બેઠા પછી નેક્સ્ટ ટાઈમ તે લોકો બીજા ગ્રુપમાં બેસે. તો ફ્રેન્ડ્સ એનાથી શું થાય છે કે નવા નવા ફ્રેન્ડ્સ બને છે, અને બધા સાથે આપણે ફ્રેન્ડશિપ રાખવી જોઈએ, કોઈ પણ દિવસ ગ્રુપ નહીં બનાવવું જોઈએ. તો અલગ 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 એ લોકો નવા નવા ગ્રુપમાં ચિલ્ડ્રન સાથે બેસીને એ લોકો જમે છે, જેનાથી તે લોકોની ડેલી ન્યૂ ફ્રેન્ડ્સ બને છે. તો તમારે પણ એવું જ કરવાનું છે, કોઈ પણ દિવસ ગ્રુપમાં આવીને ગ્રુપ નહીં બનાવવાનું, બધા સાથે બેસીને જમવાનું. તેઓ કહે છે કે અમારા ટીચર્સ અમારી ખૂબ જ કેર કરે છે, બધાને જ ફ્રેશ અને હોટ ભોજન મળે છે, એટલે એકદમ તાજું અને ગરમ ગરમ ભોજન આપે છે, તેની ખૂબ જ કાળજી રાખે છે. કોણ? અમારા ટીચર્સ એટલે જે સ્કૂલના જે બધા હોય છે મેમ્બર્સો, તે બધા જ અમારું ખૂબ જ કેર રાખે છે. અને પેરેન્ટ્સને પણ વીકમાં શું મળશે, એટલે પેરેન્ટ્સને પણ કહી દે છે કે અમને લોકોને વીકમાં શું ભોજન આપવામાં આવશે તે પણ પેરેન્ટ્સને એનું લિસ્ટ આપી દે છે, જેથી પેરેન્ટ્સને પણ ખબર પડે કે તે લોકોને મંડે શું આપશે, ટ્યુઝડે શું જમવાનું આપશે. તો આવી બધું જ સરસ મજાનું પ્લાનિંગ કરેલું હોય છે. તેઓ કહે છે કે અમારી સ્કૂલમાં બધી જ વસ્તુઓ સારી છે, અમને લોકોને ફ્રેશ અને હોટ અને પ્રોપરલી કૂક થયેલું ફૂડ સાથે જ અમને જમવાનું આપે છે. એટલે કહે છે કે અમારી સ્કૂલમાં બધી જ વસ્તુ સારી હોય છે, ફ્રેશ હોય છે, એકદમ તાજું, ગરમ ગરમ અને પ્રોપરલી કૂક એટલે એકદમ ચડી ગયેલું હોય. ઘણી જગ્યાએ કેવું હોય છે કે ચોખા કાચા રહી જાય, દાળ કાચી રહી જાય, બરાબર નહીં આપે, પણ અમારી સ્કૂલમાં પ્રોપરલી કૂક થયેલું જ ફૂડ અમને આપે છે, અને બધા ચિલ્ડ્રન્સ તેનો વેસ્ટ નથી કરતા. તો શું કહે છે કે અમારી સ્કૂલમાં જેને જેટલું જોઈતું હોય એટલું જ એ લોકો ભોજન લે છે, કોઈ પણ વસ્તુ વેસ્ટ નથી કરતા. ફ્રેન્ડ્સ ટીચરે તમને આગળ પણ કીધેલું હતું કે કશે પણ તમે મેરેજમાં જાઓ કે કશે પણ જાઓ, કોઈની બર્થડે પાર્ટીમાં જાઓ કે આપણી સ્કૂલમાં તમે લેવો, તમને જેટલું જોઈતું હોય એટલું જ લેવાનું. ફ્રેન્ડ્સ કોઈ પણ દિવસ અનાજનો બગાડ કરવો નહીં, એનો વેસ્ટ કરવો નહીં. તો અમે એ બધી બાબતની ખૂબ જ કેર કરીએ છીએ.
અને બધા સાથે જમવાની અમને ખૂબ જ મજા આવે છે. ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે, તમે પણ રિસેસમાં બધા સાથે જમતા હો છો, તમને ખૂબ જ મજા આવે છે ને. બધાના ઘરની નવી નવી સરસ સરસ મજાની મમ્મીઓની વેરાયટી તમને જમવા મળે છે, તો તેવી રીતના આ લોકો પણ ખૂબ જ મજા કરે છે. ફ્રેન્ડ્સ, ઘણી બધી સ્કૂલ એવી હોય છે કે જેમાં સ્કૂલમાંથી લંચ નથી મળતું. જે એ કહે છે કે મારી દીદી પ્રાઇમરી સ્કૂલમાં હતી અને તે એકદમ સ્મોલ હતી અને તેને આફ્ટરનૂનમાં લંચ મળતો ન હતો. ફ્રેન્ડ્સ, એવી ઘણી બધી સ્કૂલો એવી હોય છે કે જેમાં નાસ્તાની સુવિધા નથી હોતી, તેઓને લંચ નથી મળતો. અને ઘણા બધા ચિલ્ડ્રન્સ જમ્યા વગર પણ સ્કૂલે આવતા હોય છે. કોઈક વાર તો કેવું થાય છે કે ઘણા સ્ટુડન્ટ્સ જમ્યા વગર આવતા હોય અને સ્કૂલમાંથી પણ જો લંચ નહીં મળતું તો એ ચિલ્ડ્રન્સે આખો દિવસ ભૂખા રહેવું પડે છે. અને ભૂખને કારણે તેઓનું સ્ટડીમાં જરા પણ ધ્યાન રહેતું નથી. તમારી સાથે પણ થયું હશે ઘણી વાર, તમે જો કોઈ વાર વહેલા આવી ગયા હોય અને નાસ્તો ન કર્યો હોય તો શું કરે, પેટમાં ગુડ 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 થવા માંડે અને પછી ટીચરને કહે કે ટીચર રિસેસ ક્યારે પડશે, રિસેસની રાહ જોઉં. અને ટીચર જ્યારે ભણાવે સ્ટડીમાં તમે તમારું ધ્યાન રહે નહીં, એટલે હંમેશા ઓલવેઝ નાસ્તો અથવા તો જમીને જ આવવું જોઈએ સ્કૂલમાં, જેથી તમને સ્ટડીમાં તમારું ધ્યાન રહે. આ ખાસ ધ્યાન આપજો. ઓકે ફ્રેન્ડ્સ, આપણા દેશના ગવર્મેન્ટને એક આઈડિયા આવ્યો, એક વિચાર આવ્યો કે ચિલ્ડ્રન્સ મોટા થઈને દેશને સાચવવાના છે અને ચિલ્ડ્રન્સ એ દેશનું ભવિષ્ય છે. જો અને જો ઘણા ચિલ્ડ્રન્સ પુઅર હોય છે ફ્રેન્ડ્સ, ગરીબ હોય છે, તે પોતાની સાથે તે સ્કૂલે જાય છે ત્યારે તે પોતાની સાથે લંચ બોક્સ લઈને આવતા નથી. તેઓ પૂરા દિન એટલે પૂરા દિવસ તેઓ ભૂખા જ રહે છે, તો તે સ્ટડી કેવી રીતે કરી શકશે? તો ચિલ્ડ્રન્સની ભલાઈ માટે ગવર્મેન્ટે એક યોજના બનાવી હતી, જે છે કે મિડ ડે મીલ સ્કીમ, એટલે બપોરનું ભોજન તેમને સ્ટાર્ટ કર્યું હતું. ફ્રેન્ડ્સ, મિડ ડે મીલ સ્કીમ વિશે આપણે જાણી લઈએ. આ યોજના 15 ઓગસ્ટ 1995 સ્ટાર્ટ થઈ હતી. મિડ ડે મીલ સ્કીમ વિશે આપણે ફ્રેન્ડ્સ સમજીએ. તમે પણ તમારી હાઉસની આસપાસ આવા પૂવર લોકો જોયા હશે કે જે નાના નાના કામ કરતા હશે, બેગમાં સ્મોલ સામાન લઈને તેઓ વેચતા હશે, જેની પાસે કોઈ જોબ ન હોય, તેઓ એટલા પૂવર હોય છે કે જેટલા પૈસા તેઓ કમાતા હોય છે તો તેમાંથી તેઓ રાતના માટે ખાવાનું ખરીદીને પોતાના હાઉસ લઈ જાય છે અને પછી ખાઈને તેઓ સૂઈ જાય છે. જે સ્મોલ ચિલ્ડ્રન્સ હોય છે તેને ભરપેટ ફૂડ પણ નથી મળતું. ઘણા ચિલ્ડ્રન્સ એવા હોય છે જે પૂવર હોય છે, તેને જમવાનું પણ મળતું નથી. તેમાંથી તો કેટલા ચિલ્ડ્રન્સ ખાલી પેટે જ સ્કૂલે જતા હશે. એવા કેટલા ચિલ્ડ્રન્સ હશે જે પૂવર હોય છે, ગરીબ હોય છે, તે ખાલી પેટે જ સ્કૂલે જતા હશે. આપણા દેશની ગવર્મેન્ટે એક સ્કીમ બનાવી હતી, મિડ ડે મીલ સ્કીમ, જેમાં જે સ્મોલ ચિલ્ડ્રન્સ ભૂખા ન રહે. આ ચિલ્ડ્રન્સ તો દેશનું ભવિષ્ય છે, એટલે આ સ્કીમ બનાવી હતી. તેથી 1995માં આપણા દેશની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ મિડ ડે મીલ સ્કીમને સ્ટાર્ટ કર્યું હતું. તે બધી જ ગવર્મેન્ટ સ્કૂલમાં જ આ સ્કીમ હતી. તેમાં બધા ચિલ્ડ્રન્સ ફ્રી મીલ્સ, એટલે ફ્રીમાં જમવાનું, તેઓને ફ્રીમાં જમવાનું મળે તેવી એ યોજના હતી, જેનાથી કોઈ પેરેન્ટ્સ પાસે પૈસા ન હોય તેઓ પણ આ ગવર્મેન્ટ સ્કૂલમાં તેઓને ફ્રી ફૂડ મળે છે. તેમાં પેરેન્ટ્સે કોઈ પણ પે એટલે પૈસા આપવાની જરૂર ન હતી. અને આ સ્કીમ 1 થી 8 સ્ટાન્ડર્ડ માટે તેમને બનાવેલી હતી ગવર્મેન્ટે. ફ્રેન્ડ્સ, આ સ્કીમથી જે પુઅર, જે ગરીબ બાળકો હોય છે તેઓને સારું એવું ખાવાનું મળી શકે અને તેઓ સ્કૂલમાં સારી રીતે સ્ટડી કરી શકે, એટલે આ સ્કીમ ગવર્મેન્ટે આવી સ્કીમની યોજના બનાવી હતી. ફ્રેન્ડ્સ, તમને ક્વેશ્ચન પૂછાય કે જો તમને તમારી સ્કૂલમાં ફૂડ ભોજનની યાદીમાં ફેરફાર કરવાનું કહેવામાં આવે તો તમે શું બદલવા માંગો છો? તમે શું જમવાનું પસંદ કરશો? તો તમારે પોતાની યાદી બનાવવાની છે. જો ફ્રેન્ડ્સ, ટીચરે એક એક્ઝામ્પલ રીતે બનાવેલું છે કે જાણે કે મંડે, વેનસડે અને ફ્રાઈડે આ 3 ની બનાવવાની છે. તો મંડે તો મને
तो पूरी सब्जी एंड स्वीट्स ने पसंद करीश। वेनर्सडे रोटी अने पनीरनी कढ़ी। फ्राइडे दाल राइस एंड वेजिटेबल्स। ओके, तो आ टाइपनी तमारे तमारो पोतानो एक मेनू रेडी करवानो छे। ओके फ्रेंड्स, फ्रेंड्स जोयू ने मध्यान्ह भोजन। मध्यान्ह भोजन ए दरेक चिल्ड्रन्सनो हक छे। આપણા દેશમાં ઘણા ચિલ્ડ્રન્સ એવા છે કે જેમને પૂરતું જમવાનું મળતું નથી અને સ્કૂલમાં પણ તેઓ ભૂખ્યા આવે છે। તો આપણા દેશની સર્વોચ્ચ અદાલતને હુકમ કર્યો છે કે પ્રાથમિક શાળામાં ભણતા જેટલા પણ ચિલ્ડ્રન્સ છે તેને હોટ અને પકવેલું ભોજન, એટલે ગરમ અને પકવેલું ભોજન મળવું જોઈએ। આ દરેક બાળકનો હક છે। ओके फ्रेंड्स, आ चैप्टर में तमने खूबज मजा आई हसे अने आपणे घणु बधु सीखी गया। मिल डे मिल नी स्कीम विशे पण तमने समझ पड़ी गई कि ते शू छे। ओके फ्रेंड्स, हवे आपणे नवुं चैप्टर नेक्स्ट प्रियर में जोईशुं। ओके फ्रेंड्स, बाय बाय।